બાળકોને નીચે નથી સરકારી કચેરીઓમાં તમામ કામગીરી ડિજિટલ લોકોને ભારે હાલાકી ભોગવવી પડે છે માછીમારી સિઝન શરૂ થવાની તૈયારી છે અને સરકારી કામગીરી માટે હજુ ઓનલાઈન કામગીરીની શરૂઆત થઈ નથી નવી બોટોના રજિસ્ટ્રેશન માલિકી ફેરફાર પોર્ટ ટ્રાન્સફર નવા ફિશિંગ લાયસન્સ બોટ મોર્ગેજ ફિશિંગ લાયસન્સ રિન્યુઅલ સહિતની તમામ ઓનલાઈન કામગીરી બંધ હોવાથી લોકોને હાલાકી પડી રહી છે ઓનલાઈન કામગીરી ઠપ થતાં પોરબંદર માછીમાર બોટ એસોસિએશને મત્સ્ય ઉદ્યોગ મંત્રી જીતુ ચૌધરીને પત્ર લખીને રજૂઆત કરી છે માછીમારો સિઝન શરૂ થવાની ખુશીને બદલે ઓનલાઈન કામગીરી બંધ હોવાથી ચિંતામાં મુકાયા છે બધી વસ્તુ ઓનલાઈન થશે ને ટૂંકા દિવસોમાં હમણાં ચાલુ થઈ જશે પહેલાં એમ કહેવામાં આવ્યું હતું એ પછી આવ્યું કે પંદર આઠે પંદર સાઠે ચાલુ થઈ જશે પણ હજી સુધી ચાલુ થયું નથી હવે સમય અમારી પાસે હવે એક આઠથી તો સિઝન અમારી ચાલુ થાય તો હવે અમે જો અમારી બોટોના ડોક્યુમેન્ટ લાઇસન્સ રિન્યુ એ જે પ્રક્રિયા છે એ પૂર્ણ ના કરીએ તો અમારી બોટ ફિશિંગમાં કેમ જાય માછીમારી સિઝન આગામી પહેલી ઓગસ્ટથી શરૂ થઈ રહી છે પરંતુ સમગ્ર જે કામગીરી છે તે હાલ ફિશરીજ વિભાગ દ્વારા ઓનલાઈન કરી દેવામાં આવી છે અને જે ઓફલાઈન જે કામગીરી થતી હતી તે બંધ કરી દેવામાં આવી છે પરંતુ મહત્ત્વની વાત એ છે કે છેલ્લા ઘણા દિવસોથી જે ઓનલાઈન જે કામગીરી છે તે બંધ પડી છે જેના કારણે જે માછીમારો જે છે બોટ માલિકો છે તે ચિંતિત બન્યા છે આ અંગે જ્યારે પોરબંદરના જે મદદનીશ મત્સ્યોદ્યોગ નિયામક છે તેઓનો સંપર્ક કરતાં તેઓએ એવું જણાવ્યું હતું કે આ અંગેની જાણ જે છે તે તેઓની વડી કચેરી કરવામાં આવી છે અને વડી કચેરી દ્વારા એવી જાણ અહીં કરવામાં આવી છે કે આગામી જે સિઝન શરૂ થશે તે પૂર્વે ઓનલાઈનની કામગીરી જે છે તમામ એ ફરી શરૂ થઈ જશે પરંતુ મહત્ત્વની વાત એ છે કે જ્યાં સુધી ઓનલાઈનની કામગીરી સંપૂર્ણપણે શરૂ ન થાય વ્યવસ્થિત રીતે ત્યાં સુધી જે ઓફલાઈનની જે કામગીરી છે તે શા માટે બંધ કરવામાં આવી છે આ અંગે જ્યારે કોઈ તકલીફ પડશે તો માછીમારી અને જે ફિશરીઝ વિભાગ છે બંનેને મુશ્કેલી છે હાલાકી છે તે ભગવાનો વારો આવશે ત્યારે વહેલી તકે ઓફલાઈન કામગીરી પણ હાલ પૂરતી શરૂ કરવામાં આવે તો માછીમારી ઈચ્છી રહ્યા છે પ્રતિષ સિલુ ન્યુઝ એટીન ગુજરાતી પોરબંદર